ડીસાના મારવાડી મોચીવાસ વિસ્તારમાં દશામાનો પૌરાણિક વરઘોડો નીકળ્યો. ડીસા શહેરમાં મારવાડી મોચીવાસ વિસ્તારમાં આવેલ ઝૂંપડીવાલા દશામાં મંદિરથી છેલ્લા 20 વર્ષથી સ્થાનિક લોકો દ્વારા વરઘોડો નીકળવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ મારવાડી મોચીવાસ વિસ્તારમાંથી નીકળેલા જોડાઈ ભક્તિમાં રંગાયા હતા. હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરું મહત્વ છે. ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો દેવી દેવતાઓમાં અનેરી આસ્થા રાખતા હોય છે, જે અંતર્ગત દર વર્ષે હિન્દુ ધર્મમાં ઉજવાતા તહેવારોમાં હિન્દુ ધર્મના લોકો ભક્તિમાં તલ્લીન થઈ દેવી દેવતાઓની ભક્તિ કરતા હોય છે, જે અંતર્ગત હાલમાં દશામાના વ્રતો ચાલી રહ્યા છે અને ઠેર ઠેર દશામાના વ્રતોની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ડીસા શહેરમાં મારવાડી મોચીવાસ વિસ્તારમાં આવેલ ઝૂંપડીવાલા દશામા મંદિરે 20 વર્ષ જૂનું મંદિર છે. એ મંદિરમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકોની અનેરી આસ્થા રહેલી છે. આ મંદિરમાં અનેક ચમત્કારો પણ લોકોએ સાંભળ્યા છે, ત્યારે આજરોજ સમગ્ર જગતનો કલ્યાણ થાય તે માટે મારવાડી મોચીવાસ વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વર્ષોથી આ યાત્રા સ્થાનિક લોકો દ્વારા નીકાળવામાં આવે છે અને આ યાત્રામાં દર વર્ષે અસંખ્ય લોકો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી જોડાય છે, ત્યારે સૌ પ્રથમ 51 જેટલી બાલિકાઓ દ્વારા આ યાત્રામાં કળશ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં સ્થાનિક લોકોએ દ્વારા મોટી ધજા લઈ આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા ડીસાના મારવાડી મોચીવાસ વિસ્તારથી નીકળી સમગ્ર બજારમાં ફરી હતી. આજે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ અને દર્શન કર્યા હતા. અહેવાલ જપન પટેલ, બનાસકાંઠા.